શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું નાના નરસિંહજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે તુલસી વિવાહનો પ્રસંગ યોજાયો હતો। ભગવાન નરહરિ લાલાના તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવ્યા હતા। વડોદરાના તુલસીવાડી ખાતે રહેતા સાધુ સંતો પૈકી લાલજી મહારાજે સમાધિ લેતા પહેલા બે સાલિગ્રામ નરસિંહજીની ઓળખાતી આપ્યા હતા, જેમાંથી એક સાલિગ્રામની સેવા પરિક એટલે કે વાણિયા પરિવાર અને એક સાલિગ્રામની સેવા દવે એટલે કે બ્રાહ્મણ પરિવાર કરે છે। ત્યારે લાલજી મહારાજે શરત મૂકી હતી કે આ સાલિગ્રામની સેવા નિયમિત રીતે કરવી અને અખંડ દીવો ચાલુ રાખો, ભગવાનને સુખડીનો નૈવેદ્ય અર્પણ કરવો, તેમજ વર્ષ દરમિયાન દેવ દિવાળીની પૂર્ણિમાએ ઠાકોરજીને તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે લઈને આવવો। આ 200 વર્ષ જૂની પરંપરા હજુ પણ વડોદરામાં જારી છે। વડોદરાની આન બાન શાન સમાન નરસિંહજીના વરઘોડામાં આખું વડોદરા શહેર ઉમટી પડે છે। ઉપરાંત વિદેશથી પણ લોકો આ વરઘોડામાં સહભાગી થવા વડોદરા આવી પહોંચે છે। આજે દેવઉઠી 11 છે, તુલસી વિવાહ છે, જે સવારથી આજે સવાર માહોલ બહુ સારી રીતે જામ્યો છે। અને નરસિંહજી મંદિર આપણે નાના નરસિંહજી મંદિર વર્ષો જૂનું છે અને એ સાલિગ્રામ જે અત્યારે બિરાજમાન છે એ મંદિર ઘરના દેવ છે, પાછળ પદ્મનાથજી છે એ તુલસીવાડીના છે, એ તુલસીવાડીથી આવેલા એ પાલખીની અંદર પૂનમને દિવસે પધરાવવામાં આવે છે। જે ઘરના છે તે આજે તુલસી વિવાહ 11 દિવસે અહીંયા મંદિરની અંદર જ તુલસી વિવાહનો માહોલ સર્જાય છે।